હું છું આપની સાથે ધરા, વાત રાજ્યસભાના રણની. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો મામલો ગરમાયો છે. કોંગ્રેસની અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસે રાજ્યસભાની બંને બેઠક માટે અરજી કરી છે. કોંગ્રેસની અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવશે. કોંગ્રેસે રાજ્યસભાની બંને બેઠક માટે અરજી જે કરી છે તે મામલે આજે ચુકાદો આવશે. સૌ કોની નજર રહેલી છે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મામલે. મામલો જે ગરમાયો છે તે મામલે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી મામલે ચુકાદો આવશે. રાજ્યસભાની બંને બેઠકો માટે જે અરજી કરવામાં આવી છે, જે કોંગ્રેસની માંગ છે, તે મામલે આજે સુનાવણી થશે. ગુજરાતમાં રાજ્યસભાની જે બંને બેઠકો માટે કોંગ્રેસની જે માંગ છે, કોંગ્રેસ દ્વારા માંગને લઈને અરજી પણ કરવામાં આવી છે અને આ જ માંગને લઈને આજે અરજી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે. સૌ કોઈની નજર રહેલી છે શું ચુકાદો આવશે તેને લઈને, પણ અનેક સવાલો છે. કોંગ્રેસની અરજી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીને લઈને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. તો ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પંચના જાહેરનામાને પડકાર્યું. તો બંને બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજવા માંગ કરી છે. હવે જોવું રહ્યું કે આ મામલે કોર્ટ શું ચુકાદો આપે છે. ગુજરાત કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો પર અલગ અલગ પેટા ચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. કોંગ્રેસની આ અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. અમરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બંને બેઠકો પર એક સાથે ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો. કોંગ્રેસે કરેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે એક જ દિવસમાં બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજવી ગેરબંધારણીય અને બંધારણની ભાવના વિરુદ્ધ છે. રાજ્યસભાની પેટા ચૂંટણી મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓને ડર છે કે ચૂંટણી સાથે થાય તો એક બેઠક કોંગ્રેસના ફાળે જાય છે. બીજી તરફ ભાજપે પલટવાર કરતા કહ્યું કે ચૂંટણી પંચ જ્યારે કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આપે ત્યારે તેમને ચૂંટણી પંચ તટસ્થ લાગે છે. સતત મળી રહેલી હારના કારણે કોંગ્રેસ આ પ્રકારનું વર્તન કરી રહી હોવાનો આરોપ ભાજપે લગાવ્યો. એક બેઠક ગુમાવવાનો ડર ના કારણે કેન્દ્ર સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી પંચ પર દબાણ ઊભું કરવામાં આવ્યું અને એની સામે લોકશાહીની રક્ષા માટે કોંગ્રેસ વિધાનસભા પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. મને એવું લાગે છે કે ચૂંટણી પંચ જ્યારે એમની તરફેણમાં કોઈ ચુકાદો આપે, ગત રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે બેલેટની વાત હતી, હાલાકે અહીંયા હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તો કે ચૂંટણી પંચે તટસ્થતાથી કામ કર્યું છે. ત્યારે શું ભાજપની સરકાર નહોતી? જે સુપ્રીમ કોર્ટની વાત આદરણીય અમિતભાઈ ચાવડા કરે છે, મારે એમને પૂછવું છે કે સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો એ સરકારની તરફેણમાં કે કોઈ એજન્સીની તરફેણમાં અથવા તો ચુનાવ કમિશનની તરફેણમાં આવ્યા છે ત્યારે એ તમે એને માન્ય રાખ્યા નથી? શું તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવશે તે માન્ય રાખવા માટે તૈયાર છો? ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત મુજબ અમિત શાહને લોકસભાની ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23 મેના રોજ જ મળી ગયું હતું, જ્યારે સ્મૃતિ ઈરાનીને 24 મેના રોજ મળ્યું, જેથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર રહી ગયું. આ આધારે ચૂંટણી પંચે રાજ્યની બંને બેઠકોને અલગ અલગ ગણી છે, પરંતુ ચૂંટણી એક જ દિવસે થશે. આ સ્થિતિમાં હવે બંને બેઠકો પર ભાજપને સરળતાથી જીત મળી જશે, પરંતુ કોંગ્રેસ આ મુદ્દે આર પારની લડાઈના મૂળમાં છે. ત્યારે જોવું રહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું ફેસલો આપે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની ખાલી થયેલી બે બેઠકો પર 5 જુલાઈએ ચૂંટણી યોજાનાર છે. પ્રણવ પટેલ સાથે મયુર માકડિયા, News 18 ગુજરાતી, ગાંધીનગર. એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદ્દે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ પાર્ટીઓના પ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર વિચારણા કરવામાં આવશે. જો કે બેઠકમાં વિપક્ષમાં સામેલ થવા પર સસ્પેન્શન છે. મહત્વનું છે કે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીની બેઠક અંગે પોતાના વલણને લઈને આજે નિર્ણય કરશે. તો કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં
મંગળવારે સાંજે યુપીએના સાથી પક્ષોની બેઠક પણ થઈ, જો કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર કોઈ નિર્ણય નથી થયો. તો સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અને સહયોગી પાર્ટી બુધવારે સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે, જેમાં એ અંગે નિર્ણય થશે કે વડાપ્રધાન તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં તેમનું વલણ શું રહેશે. આજે મળનારી સર્વપક્ષીય બેઠકમાં મહાત્મા ગાંધીના 150મા જન્મ જયંતિ વર્ષને ઉજવવા સહિત અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. અનુપ ગુપ્તા સંવાદદાતા જોડાયા છે. અનુપ બતાયેગા, આજ જો બેઠક મિલને વાલી હૈ, ક્યાં અપડેટ્સ મિલ રહી હૈ ઉસકે લિયે? देखिए बता दूं, आज शाम 3 बजे प्रधानमंत्री ने जो बैठक बुलाई है ऑल पार्टी मीटिंग एक राष्ट्र एक चुनाव को लेकर, उसकी बैठक होगी. हालांकि अब तक जो पता चल पाया है उसमें ममता बनर्जी जो कि पश्चिम बंगाल की मुख्यमंत्री है, वो इस बैठक में सम्मिलित नहीं होंगे. उन्होंने साफ तौर से इनकार कर दिया है. इसके अलावा विपक्षी पार्टियों की तरफ से खासतौर पर कांग्रेस इस बैठक में शिरकत करेगी या नहीं, ये अब तक साफ नहीं हो पाया. कल यूपीए की बैठक हुई थी लेकिन उसमें फैसला नहीं हो पाया कि इस बैठक में वो भाग लेंगे कि नहीं. 10:30 बजे कांग्रेस पार्लियामेंट्री पार्टी की बैठक होनी है, उसमें तय किया जाएगा कि वो इस बैठक में भाग लेंगे या नहीं लेंगे. लेकिन एक बात तय है कि जिस तरीके से प्रधानमंत्री नरेंद्र मोदी ने पिछली मर्तबा उन्होंने कहा था कि एक राष्ट्र एक चुनाव होने चाहिए, लेकिन उसके लिए सरकार जल्दबाजी के मूड में नहीं है. सरकार चाहती है कि एक आम सहमति बने, एक चर्चा हो इस मसले पर, और जब सहमति बन जाए तब इस मुद्दे पर आगे बढ़ा जाए. तो कुल मिलाकर के ये चर्चा की शुरुआत कह सकते हैं इस मसले पर, क्योंकि पिछले दिनों लॉ कमीशन ने भी सभी राजनीतिक पार्टियों से उनकी राय इस मसले पर मांगी थी. जी बिल्कुल. से अनूप धन्यवाद हमारे साथ जुड़ने के लिए. ગૃહિણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹40 વધારો થયો છે અને સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹1810 પહોંચ્યા છે. તો કપાસિયા તેલના ભાવમાં ₹10 વધારો થયો અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ ₹1270 પણ પહોંચી ગયા છે. તો મગફળીના વાવેતર માટેના દાણાની માંગ વધતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં પણ વધારો થયો, સાથે જ કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હરીન માત્રાવાળિયા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. હરીન જણાવશો, ગૃહિણીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે, તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો, શું માહિતી? સિંગતેલના ભાવમાં છે તે વધારો થયો છે અને સાથોસાથ કપાસિયા તેલ છે તેના ભાવમાં પણ વધારો થયો છે. ખાસ કરીને મગફળીનું વાવેતર માટે જે દાણાની માંગ જે છે હોય છે તેના કારણે ભાવ વધારો જોવા મળતો હોય છે અને સિંગતેલનો ડબ્બો અત્યારે છે ₹1810 પહોંચી ગયો છે અને છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹40 અને કપાસિયા તેલમાં પણ ₹10 વધારો થયો છે અને કપાસિયાનો જે ડબ્બો હોય છે તે ₹1270 સુધી પહોંચી ગયો છે. સ્વાભાવિક છે કે જેવી કે હવે તહેવારોની સિઝન શરૂ થશે ત્યારે ફરસાણ પણ બનાવવામાં આવતું હોય છે, તેલની વાનગીઓ પણ ઘણી બનાવવામાં આવતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગૃહિણીઓને તેલનો ડબ્બો છે તેનો ભાવ વધારો થયો છે, તેમાં લઈને ક્યાંક ને ક્યાંક ભાવ વધારો સહન કરવો પડશે. જી બિલકુલ. હરીન આભાર આપનો જાણકારી બદલ. જમીનની સીમાના વિવાદમાં સત્યને પારખવા માટે અંધશ્રદ્ધાનો સહારો લેવામાં આવ્યો, જેનો ભોગ બની મહિલાના પતિએ જ તેનો પક્ષ સાબિત કરવા ઉકળતા તેલમાં પત્નીના હાથ બોળાવ્યા અને મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે. ગત અઠવાડિયામાં જમીનની માલિકી સાબિત કરવા માટે આ બાબતને લઈને ગેલાભાઈ નામના વ્યક્તિનો ઝઘડો તેમની પાસેના ખેતરમાં રહેતા વ્યક્તિ સાથે થયો હતો અને જમીનની બાબતમાં બંને વચ્ચે બોલાચાલી પણ થઈ. સામેના પક્ષના વ્યક્તિઓએ જમીનની માલિકીની સાબિતી કરાવવા માટે ઉકળતા તેલમાં બંને પક્ષના હાથ બોલાવવાની શરત રાખી, તો ગેલાભાઈના પક્ષ તરફથી તેમની પત્ની લક્ષ્મીબેનના હાથ ઉકળતા તેલમાં નાખવામાં આવ્યા. સાથે જ સામેના પક્ષે ઉભેલા નારાયણ નામના ઇસમે પગથી તાવડાને ધક્કો મારતા મહિલાના પગ પર તેલ ઢળી પડ્યું. જો કે પીડિત મહિલાના જણાવ્યા અનુસાર મહિલાનો હાથ પહેલા ઉકળતા તેલમાં બોલાવવામાં આવ્યો અને જ્યારે સામેવાળા પક્ષના વ્યક્તિએ ત્યાંથી ફરાર થઈ ગયો, સાથે જ મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે. સમગ્ર ઘટના બાદ ગેલાભાઈએ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરી હતી અને તેમણે
कड़क कार्यवाही आदेश आप्या छे। आम छता बन्ने पक्ष मात्र साम सामे फरियाद ज लेवामां आवीने हळवद पोलीसे संतोष मानी लीधो छे। अंधश्रद्धानो सहारो लई महिलाना जीव साथे चेड़ा करवा छता न तो पीड़ित परिवार नी कोई पूछपरछ करवामां आवी न तो सामे पक्षना व्यक्तिओनी अटकायत करवामां आवी छे, त्यारे पीड़ित परिवार तेमने न्याय मळे तेवी मांग उच्चारी रह्या छे। तो अंधश्रद्धानो मामलो सामे आव्यो छे, उकळता तेलमां हाथ नखावामां आव्यो जेनो भोग महिला बनी छे। आ महिलाए फरियाद पण नोंधावी छे, जो के पोलीस द्वारा हाल कोई कार्यवाही नथी करवामां आवी, पीड़ित परिवार नी पूछपरछ पण नथी करवामां आवी के पछी जे आरोपीओ छे जेने आ महिलाने हाथ नखाव्यो छे उकळता तेलमां तेनी अटकायत पण नथी करवामां आवी। મને રહ્યા કાય કીધું ને મને કે તાવડા લાખવા છે અને આ તાર પરાણે મારો લાખો અને તારો લાખો ભાઈ મારો એકનો પરાણે લખાયો એને હાથ અને પછી મેં મારો હાથ લાખ્યો ને પછી એને ન લાખ્યો ને એ ભાગી ગયો અને નાણું ગાંડું આવ્યો એને ઠેસ મારીને મારા પગ ઉપર તેલ બધું ટોળે લાખ્યું। પોલીસ સ્ટેશન હું ગયો હતો એટલે પોલીસ ખાતા મને એમ કીધું કે તમે મામલેદારમાં ટિકિટ જેવા ઓલો મુન્ના ભાઈ રહ્યા એના પાસે અરજી લખાઈને અમને આપો, એટલે હું અહીંયા જઈને અરજી લખાઈને એમને આપી। એટલે એ લોકોએ મને એમ કીધું કે તમે આના બેનને સારવારમાં લઈ જાઓ અને તમે ચૂંટણી ઘરે પગો, અમે તાજકાલી પાછળને પાછળ આવી છીએ। એટલે હું મારા ઘરનાને લઈ અને સરકારી હળવદ દવાખાનામાં લઈ ગયો, અહીંયા મલમ ચોપડી અને મારે થઈ ગયું મોડું અને એ લોકો ગાડી લઈને આવીને મારા છોકરાને પૂછ્યું કે રહ્યા ભાઈના ઘરે તું હાલ, છોકરાએ કીધું હું અહીંયા નહીં આવું, સામે સાયબરીઓનું ઘર છે। એટલે એ લોકો અહીંયા જીયા ને જીયા મારા છોકરાને ખબર નથી, પછી એ લોકો બે દી સુધી થળ તપાસ કે નિવેદન લેવા અહીં આવ્યા નથી। તો સુરત ખાતે સેવન્થ ડે નામની સ્કૂલ દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો, શાળા સામે વાલીઓ વિરોધ કરી રહ્યા છે, શાળા સામે વાલીઓ લડાયક મૂળમાં દેખાઈ રહ્યા છે, શાળાની બહાર વાલીઓનો વિરોધ યથાવત છે, સતત ત્રીજા દિવસે પણ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફી વધારો પરત નહીં ખેંચાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલે તેવી વાલીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। મહત્વનું છે કે વાલીઓના વિરોધને પગલે શાળાએ રજા જાહેર કરી છે, તો શાળાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, શાળાએ ફીમાં વધારો કર્યો છે, 40,000 જેટલો ફી વધારો કરાતા આજે ત્રીજા દિવસે પણ વાલીઓ દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે। વાલીઓનો વિરોધ સતત ત્રીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે, વાલીઓ દ્વારા શાળા બહાર હંગામો કરવામાં આવી રહ્યો છે। તો જ્યાં સુધી ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી શાળા દ્વારા રજા પણ જે જાહેર કરવામાં આવી છે અને વાલીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બાળકોને સ્કૂલે નહીં મોકલે અને વિરોધ યથાવત રાખવામાં આવશે, શાળા સામે વાલીઓ બિલકુલ લડી લેવાના મૂડમાં છે। શાળા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને આજે પણ વિરોધ યથાવત છે। સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે, કીર્તેશ જણાવશો સેવન્થ ડે સ્કૂલ દ્વારા 40,000 નો જે વધારો ફીમાં જીકવામાં આવ્યો છે, વાલીઓ હવે લડી લેવાના મૂડમાં છે, હાલ પરિસ્થિતિ કેવી છે? ચોક્કસપણે સુરતના અઠવાલીયા વિસ્તારની સેવન ડે સ્કૂલમાં જે રીતે 40% ફીનો વધારો આવ્યો તેને લઈને વાલીઓનો રોષ ત્રીજે દિવસે પણ યથાવત છે। જોકે જે રીતે ગઈકાલે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા હતા, શાળા દ્વારા બાળકોને રજા આપી દેવામાં આવી છે, પણ આજે પણ વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે પેરેન્ટ્સ પહોંચે છે અને વિરોધ નોંધાય છે તેના માટે ખાસ બોડીગાર્ડ, એટલે કે કહી શકાય કે બોડીગાર્ડો પણ સ્કૂલ પર ખડકી દેવામાં આવ્યા છે। પેરેન્ટ્સો મોટી સંખ્યામાં આજે પહોંચ્યા છે અને સતત ત્રીજે દિવસે પણ વિરોધ કરવાના છે। આપણી સાથે પેરેન્ટ્સ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે એમનું અને કયા પ્રકારનો વિરોધ રહેશે? સૌથી પહેલા તો આપનું નામ? પંકજ જૈન। પંકજભાઈ, કિસ તરહ કા તીસરે દિન ભી વિરોધ રહે? હમારા બહોત શાંતિ સે હમારા વિરોધ હે, હમારા વિરોધ એક હી અગેન્સ્ટ મે હે કે ફીસ ઘટાડો કરો, જેટલી પણ તમે ફીસ વધારો કર્યો છે એને કઈ પણ રીતે તમે ઓછી કરાવજો, અમે ને શાંતિથી વિરોધ કરજો, અમારે કોઈ કોઈ જાતની બબાલ જોતી નથી, ને લોક આ પોલીસવાળાએ જેટલા ગાર્ડ બોલાવ્યા છે અમને કોઈની જરૂર નથી, અમે શાંતિથી વિરોધ કરવાના છે। આ લોકો જે વિચારીએ છીએ કે અમે કોઈ ધમાલ કરશું કે એ અમને આવડતું જ નથી। ચોક્કસ, આપણી સાથે અન્ય પેરેન્ટ્સ છે, બેન શું નામ આપનું? રીટા જસાણી। શું કહેશો કે જે રીતે વધારો છે કયા પ્રકારનો વિરોધ રહેશે? વિરોધમાં અમારે કોઈ હિંસા કે કોઈ વાયોલન્સ કરવાનું નથી, શાંતિથી જ બધા પેરેન્ટ્સને જેટલો સપોર્ટ મળે એટલો ભેગો કરી અને પ્રશાસનને અમારે અમારી વાત સમજાવવાની છે કે તમે પ્લીઝ આટલો બધો ફીસનો વધારો નહીં કરો અને જે કર્યો છે એને મહેરબાની કરીને કમ કરવાની કોશિશ કરો, કારણ કે બધા પેરેન્ટ્સ આ વસ્તુ અફોર્ડ નથી કરી શકતા અને જે જે પ્રકારે એ લોકો આ શિક્ષણને વેપારને બદલે હવે તો લૂંટ કરી નાખી છે એમાં થોડું ધ્યાન આપે અને બીજા પેરેન્ટ્સને એટલો મારે મેસેજ આપો છે કે તમે પ્લીઝ અમે અમારા એકલા માટે નથી કરતા, તમારા પણ છોકરાઓ છે તો તમે પણ અહીંયા આવીને અમને સપોર્ટ કરો। અન્ય પેરેન્ટ્સ છે, શું નામ આપનું?
જેનિશા ટાલિયા. જેનિશાબેન શું કહેશો, કારણ કે સતત ત્રીજે દિવસે વિરોધ છે, વાલીઓના ડરથી સ્કૂલમાં રજા જાહેર કરવા માટે. અમારે કોઈ એક જ વાત છે કે તમે પ્લીઝ જે ફી વધારો કર્યો છે તે રિડ્યુસ કરો. બધા વાલીઓ આટલું અફોર્ડ નથી કરી શકતા. બધા જ બચ્ચાઓ માટે અમે આ બધું કરીએ છીએ. તો અમે પેરેન્ટ્સોને પણ એક જ વાત કહીએ છીએ કે તમે પ્લીઝ સ્કૂલે આવો અને અમને સપોર્ટ કરો. અન્ય વાલી છે, શું નામ આપનું? મારું નામ છે વિમલ. વિમલભાઈ, ગઈકાલે રાત્રે બી પેરેન્ટ્સો દ્વારા એક મીટિંગ કરવામાં આવી હતી, આજે ત્રીજે દિવસે પણ વિરોધ યથાવત છે. કહી શકાય કે FRC અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે. આજે અમે અહીંયા સ્કૂલે ભેગા થયા છે, અમારો ખાલી એક જ વિરોધ છે કે જેટલા પણ વાલીઓ અમને સપોર્ટ કરશે તો જ અમે આ પ્રશાસનની સામે અમારો વિરોધ પૂરેપૂરો બતાવી શકશું. આજે બેટી બચાવો બેટી પઢાઓ બરોબર છે, વાલીઓને જેટલો અત્યારે ફી વધારોમાં તકલીફ પડી રહેલી છે, આ પ્રશાસન અમને કોઈ રીતે પણ શું છે અત્યારે રિસ્પોન્સ આપતું નથી. અમારો ખાલી એક જ છે, અમે સ્કૂલે આવીને પ્રશાસનને આ વિરોધ અમારું શાંતિપૂર્ણ અમારું આંદોલન ચાલુ રાખીશું અને યથાવત રહેશે. બસ એક જ છે વાલીઓને અપીલ, અમને સપોર્ટ કરો, તમારી તાકાત એ જ અમારી તાકાત છે. બસ જય હિન્દ. ચોક્કસ કહી શકાય કે સરકારે ફી નિયમનનો કાયદો તો બનાવ્યો છે, પણ આ કાયદાની હેઠળ ફી સ્કૂલના સંચાલકો બેફામ ઉઘરાઈ રહ્યા. સતત સુરતમાં ત્રીજા વર્ષે પણ વાલીઓનો વિરોધ છે અને વાલીઓ હવે એક જ વાત કરી રહ્યા છે કે શિક્ષણને વેપારકરણ તો કરી નાખ્યું, તો હવે વેપારકરણથી આગળ વધી અને સ્કૂલ સંચાલકો ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે, તેની સામે વાલીઓ મેદાને ઉતર્યા છે. જી બિલકુલ. થી કીર્તેશ, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ. આગળ વાત કરીએ સમાચારોમાં. અમદાવાદમાં 2 ઇંચ વરસાદમાં જ મહાનગરપાલિકા તંત્રની પોલ ખુલી ગઈ છે. અમદાવાદ ફરી ખાડાવાદ બન્યું છે. શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડતા ચોમાસાની શરૂઆતમાં જ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં તો આખા રોડ બેસી ગયાની ઘટના પણ સામે આવી. તો શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે. AMC કામગીરી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે. પહેલા વરસાદમાં જ આવી પરિસ્થિતિ સામે આવી છે. તો AMC પ્રી મોન્સૂન કામગીરીની તમામ પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તો 2 ઇંચ વરસાદમાં જ ખાડાવાદ સામે આવ્યો છે. અમદાવાદ ફરી ખાડાવાદ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે. ક્યાંક ખાડામાં કાર ફસાય તો ક્યાંક બસ ફસાવાની ઘટના પણ સામે આવી. તો અમદાવાદ કે ખાડાવાદ આવા અનેક સવાલો થઈ રહ્યા છે. પ્રી મોન્સૂનના નામે માત્ર નાણાંનો બગાડ થઈ રહ્યો છે કે શું? તો સાથે જ નવા બનેલા રોડ પણ કેમ ધોવાઈ જાય છે? શું તેનું સમારકામ નથી બરાબર કરવામાં આવતું? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. શું રોડની કામગીરીમાં થાય છે ભ્રષ્ટાચાર? તો રોડ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે ઊંચી ગુણવત્તાવાળો માલ સામાન ઉપયોગમાં નથી લેવાતો, એટલા માટે જ રોડનું ધોવાણ થઈ જાય છે. આવા અનેક સવાલ થઈ રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીની અનેક વાતો તો કરવામાં આવે છે, પરંતુ આ તમામ વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ કે પછી ખાડાવાદ, આ ખાડાના દ્રશ્યો જોતા અનેક સવાલ થઈ રહ્યા છે. શું રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે? પ્રી મોન્સૂનના નામે માત્ર નાણાંનો બગાડ કરવામાં આવે છે? ન્યૂઝ 18 ગુજરાતી આવા અનેક સવાલો કરી રહ્યું છે. તંત્ર સામે અનેક સવાલો છે. પહેલા જ વરસાદમાં, માત્ર 2 ઇંચ વરસાદમાં આ ખાડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજી 3 મહિના પહેલા જ જયદીપ થી લઈને મલાવ તળાવ સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે એક પટ્ટામાં. ને એ નવો રોડ બન્યા પછી જયદીપ થી મલાવ તળાવ સુધી પાઇપલાઇનનું ખોદાણ કરવામાં આવ્યું. મને સમજમાં નથી આવતું કે આપણા કોર્પોરેશનના અધિકારીઓની કાર્યની પદ્ધતિ શું છે. પહેલા રોડ બનાવે છે ને એના એ જ નવા રોડને ખોદીને નવી પાઇપલાઇન માટે ખોદવામાં આવે છે. ને ખોદવામાં આવ્યા પછી એને જે રીતે પુરાણ કરવું જોઈએ એ રીતે પુરાણ કરવામાં આવતું નથી. તેના લીધે અત્યારે એક જગ્યાએ નહીં, આ રોડ ઉપર નહીં તો 5 થી 6 જગ્યાએ ભૂવા પડવાની શક્યતા છે. એ પણ મોટા ભૂવા પડવાની શક્યતા છે. અમે લોકોને જાન બચાવતા હતા, કારણ કે અહીંયા એક રાતે બસ ફસાણી હતી, તેમાં પણ 30-40 જણા ફસાઈ જાત. તે માટે આજે પણ અમે મેન મારા મિત્રએ કોઈને ફસાવવા નથી દે માટે અમે જગ્યાનું બંધ કરી દીધી હતી. અમારો રોડ બની ગયો અને બની ગયા પછી પૈસા પ્રજાના ટેક્સના પૈસે તમે અત્યારે રાજ કરી રહ્યા છો અને અહીંના અમારા સ્થાનિક ધારાસભ્ય અલીભાઈ ધારાસભ્યને પણ મેં રજૂઆત કરી કે રાકેશભાઈ આ રોડ બની ગયા પછી શા માટે ખોદવામાં આવ્યો છે અને પ્રજાના પૈસા શા માટે વેડફવામાં આવ્યા છે. મેં અહીંના અમારા કોર્પોરેટરનું પણ ધ્યાન દોરેલું છે અને મારા મોબાઈલની અંદર આજ સાંજના પણ મેં પોલીસને પણ 100 નંબર પર જાણ કરેલી ટ્રાફિકની સમસ્યાને લઈને.
ત્યારબાદ મેં એના એએમસીમાં જે 155-303 નંબર પણ જાણ કરેલી. આ દર ચોમાસા ચામુંડાનગર 40 થી માંડીને અંબાબાના મંદિર સુધી, જીવરાજમાંથી 400 સુધી આટલામાં વારંવાર પાણી, આ એક જ સમસ્યા અહીંયા જોગણીમાંના મંદિરથી માંડી છે 400 સુધી ખાબોચિયા ભરાઈ જાય છે કાયમ માટે. વરસાદની કોઈ કેસપીટો બનાવી પણ એમાં કોઈ પાણી જતું કરતું નથી અને કાયમ આની આ જ સમસ્યા ભોગવવી પડે છે. વેજલપુરથી લઈને અહીંયા સુધીના બધા જ રોડમાં ભૂવા પડેલા છે, એકય રોડ સારો નથી બરાબર, અને પાણી ભરાયા છે. બધે જ ડામરના રોડ બનાવેલા છે તો પણ ખાડા પડી ગયેલા છે. એટલે તકલીફ એટલી મુશ્કેલી પડે છે કે અમે 1.5 કલાકે તો ટ્રાફિકમાંથી બહાર નીકળીએ છીએ, લોકોની સોસાયટીઓમાંથી અમે બહાર નીકળીએ છીએ, કેમ કે લોકોની સોસાયટીઓના ઝાંપા બંધ કરી દે છે તો પણ અમે ઝાંપાની બહાર નીકળી જઈએ છીએ, કેમ કે આખા રોડ ખરાબ છે.